વડોદરાના આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરાશે. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યમાંથી SSG હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે આવતીકાલે મહત્વનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે રૂપિયા 350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત કરશે. વડોદરાને ભેટ મળનારા રૂપિયા 350 કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં રૂપિયા 121.76 કરોડના ખર્ચે અંસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ SSG હોસ્પિટલના પરિસરમાં રૂપિયા 218.59 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન, કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ OPD બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા SSG હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે SSG હોસ્પિટલનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને પાડોશી રાજ્યના નાગરિકો માટે આગામી દિવસોમાં આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા યુક્ત શહેર બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના ધારાસભ્ય મનીષાબેન વકીલ જ્યારે ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્ડિયાક અને કિડની હોસ્પિટલ તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની માંગણી કરી હતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના 6 જિલ્લાઓ, પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. SSG હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે. આ પ્રોજેક્ટ કોસ્ટ 150 કરોડ. આ ઉપરાંત હયાત SSG હોસ્પિટલમાં સ્પાઇન, ઓપ્થલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન OPD સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ આશરે 200 કરોડ રૂપિયાનું આયોજન છે. બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મધ્ય ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાનરૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ, ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથોરેસિક સર્જરી, નેફ્રોલોજી, સ્પાઇન અને એડવાન્સ ઓપ્થલ્મોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું. આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે વડોદરા ખાતે પણ 350 કરોડના લાગતના 2 બિલ્ડિંગ્સ ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયક હોસ્પિટલ હશે, બીજી હશે કિડની અને સ્પાઇનના રિલેટેડની એક હોસ્પિટલ અને બંને હોસ્પિટલ 2 વર્ષ કે 2.5 વર્ષના ગાળામાં પૂર્ણ થશે. ખાસ ઇશ્યુ એ હતો કે કાર્ડિયક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે, સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું. જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે, ત્યારે સરકારે પોતે આ કેથલેબ ઊભી કરી છે. 2021થી એક માંગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી SSGના હસ્તગત હતું એટલે લગભગ 100 વર્ષ પછી SSGની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે. કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સયાજીરાવે હોસ્પિટલ બનાવ્યું એના પછી SSG કમ્પાઉન્ડમાંથી પહેલી વાર SSGની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે, ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની, નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે.